નમસ્કાર મિત્રો આશા રાખું છું મજામાં ખૂબ જ સરસ મજાનો આજનો આ દિવસ છે શિયાળાની સવાર છે અને આજે આપણે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ ઇંગ્લિશના ચાર શબ્દો જેનાથી પ્રશ્નો પૂછી શકાય છે ખૂબ જ પાયાના શબ્દો છે એટલે જો તમને શરૂઆતનું ઇંગ્લિશ ના આવડતું હોય તો આ ચોક્કસથી તમને શીખવા મળશે અને શીખવું જોઈએ બરાબર છે કારણ કે ઇંગ્લિશ તમને બધાને ખબર છે આજના જીવનમાં જરૂરી છે ધારો કે તમે નોકરી કરો છો કે કોઈ પણ જગ્યાએ સાદી વાતચીત કોઈની જોડે કરો છો અથવા તો મેસેજ વાંચો છો કોઈને મેસેજ મોકલો છો બહુ બધી જગ્યાએ ઇંગ્લિશ તમને કામમાં આવે જ છે તો એ ચાર શબ્દો કયા છે સૌથી પહેલા સમજી લઈએ પહેલો શબ્દ છે એ છે શુડ પહેલો શબ્દ છે શુડ બીજો શબ્દ છે વિલ ત્રીજો શબ્દ છે કેન અને ચોથો શબ્દ છે મે આ ચાર શબ્દો છે ખાસ યાદ રાખજો બરાબર છે એક એક શબ્દ લઈને આને સમજીએ કે આનો ઉપયોગ રિયલ લાઈફમાં તમે એકચ્યુઅલ લાઈફમાં કઈ રીતે કરી શકો છો જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરશો એટલો તમને વધારે ફાયદો થશે તો સૌથી પહેલો શબ્દ છે એ સમજી લઈએ પહેલો શબ્દ છે શુડ સ્પેલિંગ જોઈ લો શુડ એસ એચ એલ ડી આનો ઉચ્ચાર ખાસ શુડ 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 શું બોલવાનું છે બોલો શુ અને ડ શુડ નો અર્થ થાય છે કંઈક કરવું જોઈએ પ્રશ્ન પૂછવો હોય ને તો શુડ તમારે સૌથી પહેલા મૂકવું પડે ઉદાહરણ તરીકે મારે જવું જોઈએ તમે કહેશો આઈ શુડ ગો આઈ પછી તમારે શુડ મૂકવાનું છે મારે જવું જોઈએ આઈ શુડ ગો તમારે કેવું છે તારે જવું જોઈએ શું કહેશો યુ શુડ ગો પ્રશ્ન હોય તો શુડ તમારે આગળ મૂકવાનું છે શરૂઆતમાં મૂકવાનું છે તો તમારે કેવું છે શું મારે જવું જોઈએ શુડ આઈ ગો શુડ આઈ ગો શું મારે જવું જોઈએ ચલો નેક્સ્ટ વાક્ય છે તમારે કેવું છે કે શું મારે એની જોડે વાત કરવી જોઈએ શુડ આઈ ટોક શુડ આઈ ટોક હવે કોની જોડે છોકરો છે તો શુડ આઈ ટોક ટુ હિમ છોકરી છે શુડ આઈ ટોક ટુ હર આ રીતે વાક્ય બનશે બોલો શુડ આઈ ટોક ટુ હિમ શુડ આઈ ટોક ટુ હર આ રીતનું વાક્ય એના પછીનો શબ્દ છે ઇંગ્લિશમાં એ છે વિલ જો ઇંગ્લિશમાં વિલ ક્યારે વપરાય છે હું કોઈક વસ્તુ કરીશ આના માટે શું વપરાય છે વિલ વપરાય છે હું કાલે જઈશ આઈ વિલ આઈ વિલ ગો ટુમોરો આઈ વિલ ગો ટુમોરો હવે તમારે પૂછવું છે કોઈને કે શું તું કાલે જઈશ તો વિલ આગળ મૂકવું પડશે વિલ યુ થીરો શું તું કાલે જઈશ વિલ યુ ગો ધેર શું ત્યાં તું જઈશ વિલ યુ બોલો વિલ યુ વિલ યુ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે વિલ યુ થી પ્રશ્ન પૂછાતો હોય છે એક વાક્ય તમારે કમેન્ટમાં લખવાનું છે કે શું તું મને યાદ કરીશ ધારો કે આપણે કોઈનાથી અલગ થઈએ છીએ તમે કહો છો શું તું મને યાદ કરીશ વેલ્યુથી પ્રશ્ન પૂછવાનો છે કમેન્ટમાં ચોક્કસથી લખજો અને પછીનો શબ્દ છે એ ઇંગ્લિશમાં છે કેન કેન એટલે કંઈક કરી શકવું ઉદાહરણ તરીકે તમારે કેવું છે હું ઇંગ્લિશ બોલી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ આઈ કેન સ્પીક ઇંગ્લિશ કોઈ નાચી શકતો હોય તો શું કહેશે આઈ કેન ડાન્સ હું નાચી શકું છું આઈ કેન ડાન્સ હું ગાઈ શકું છું આઈ કેન સિંગ બોલો હું ફાસ્ટ ટાઈપિંગ કરી શકું છું આઈ કેન ટાઈપ ફાસ્ટ આઈ કેન ટાઈપ ફાસ્ટ હું ફાસ્ટ ટાઈપિંગ કરી શકું છું તો આ રીતે કેન મુકાય છે પ્રશ્ન બનાવો છે તો કેન આગળ લાવી દેવું પડશે તમારું વાક્ય બનવું વાક્ય કયું બનશે તમારે કોઈને પૂછવું છે કે શું તમે ડાન્સ કરી શકો છો કેન યુ ડાન્સ શું તમે ગાઈ શકો છો એની કેપેસિટી પૂછવી શકે શું તમે આ કરી શકો છો કેન યુ સિંગ શું તમે ગાઈ શકો છો બરાબર છે શું તું મને કહી શકે કેન યુ ટેલ મી કેન યુ ટેલ મી આ રીતનું વાક્ય બનશે કેન વપરાશે કઈ કરી શકો છો એના માટે મિત્રો હવે એક એવો શબ્દ છે જે તમે બધા જ લોકોએ વાપર્યો હશે અને જાણતા અજાણતા ઉપયોગ પણ કર્યો હશે એ શબ્દ છે મે મે નો અર્થ થાય છે કોઈકની રજા માંગવા માટે અથવા તો કોઈકની પરવાનગી માંગવા માટે અથવા તો કદાચ હું કોઈ વસ્તુ કરીશ ઉદાહરણ તરીકે હું કદાચ જઈશ આઈ મે ગો આઈ મે ગો કદાચ હું જઈશ તે કદાચ બોલશે હી મે સ્પીક હી મે સ્પીક તે કદાચ બોલશે શબ્દ નાનપણમાં તમે કયું વાક્ય વાપરતા ક્લાસમાં આવું મે આઈ સર સર મે આઈ તો ત્યારે મે કદાચ તમે રજા આપો તો હું અંદર આવી શકું મતલબ તમે રજા આપો તો હું અંદર આવું મે આઈ કમિન સર હવે ઘણા લોકો ત્યાં કેન પણ વાપરે છે કેન આઈ કમિન સર તો એ વાક્ય ખોટું પડે થોડું વિચારજો કેન આઈ કમિન સર શું હું અંદર આવી શકું હવે અંદર આવવાની શક્તિ તમારામાં છે તમે દાદાગીરી કરીને પણ અંદર તો આવી શકો તો ત્યાં આપણે કેન નહીં વાપરીએ ખાસ સમજો કેન આપણી શક્તિ માટે હોય છે અંદર આવવાની શક્તિ તો છે પણ આપણે એમની રજા માગીએ છીએ એટલા માટે આગળ મે મૂકીએ છીએ મે આઈ કમ ઇન સર બીજો એક મેનો ઉપયોગ એ પણ છે તમે ઘણી જગ્યાએ જોયું હશે તમે બેંકમાં જાઓ ત્યાં એક કાઉન્ટર હોય છે મે આઈ હેલ્પ યુ મે આઈ હેલ્પ યુ મતલબ કે હું તમારી મદદ શું તમારી મદદ કરી શકું ત્યાં મેં તમારી રજા માગે છે એ પૂછે છે કે તમારી ઈચ્છા હોય તો હું મદદ કરું એ અર્થમાં મે વપરાય છે તો ચોક્કસથી આ ચારેય શબ્દો આપણને આવડવા જોઈએ ખાસ પહેલો શબ્દ હતો શુડ કંઈ કરવું જોઈએ બીજો શબ્દ હતો વિલ હું આ વસ્તુ કરીશ ત્રીજો શબ્દ હતો કેન હું આ કરી શકું છું અને ચોથો શબ્દ હતો મેં કદાચ આ કરીશ અથવા તો રજા મળે તો હું કરીશ એવો ભાવાર્થ એમાં છે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો કેવો લાગ્યો યાર કમેન્ટ કરજો ચોક્કસથી અને કંઈક નવું શીખવું અને કંઈક નવું શીખવા મળ્યું હોય ચોક્કસથી તો લાઈક કરશો ને મિત્રો જોડે શેર કરવાનું નહીં ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ